નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ના ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિમાં લેક્ચર નંબર 4 જોવાનો છે, જેમાં આપણે એક સરસ મજાનો ટોપિક જોવાનો છે, જે છે દશાંશ અભિવ્યક્તિ. આપણા ટોપિકનું નામ છે દશાંશ અભિવ્યક્તિ. હવે દશાંશ અભિવ્યક્તિ એટલે શું? જો આ લેક્ચરમાં આપણે ટોટલ 4 દાખલાઓ જોવાના છે, તો સૌથી પહેલા તો આપણને પ્રશ્ન થાય કે આ દશાંશ અભિવ્યક્તિ એટલે શું. તો દશાંશ અભિવ્યક્તિ 2 પ્રકારની હોય, બરાબર? આપણે જોતા જઈએ કે દશાંશ અભિવ્યક્તિ જે છે એ 2 પ્રકારની હોય. એક હોય શાંત અને એક હોય અનંત આવૃત. આ 2 પ્રકારની દશાંશ અભિવ્યક્તિ આપણે ભણવાની હોય. હવે શાંત ક્યારે હોય અને અનંત આવૃત ક્યારે હોય, એના માટે એક જ નિયમ તમારે યાદ રાખવાનો. ખાલી એક નિયમ તમે યાદ રાખો કે ભાઈ જેના છેદમાં 2 ની m ઘાત 5 ની n ઘાત અવયવ હોય તો એનું સાદુરૂપ હંમેશા આપણને શાંત મળે. એટલે કે છેદની અંદર કાં 2 હોવા જોઈએ, કાં ખાલી 2 હોવા જોઈએ, કાં ખાલી 5 હોવા જોઈએ, કાં પછી 2 અને 5 હોવા જોઈએ. જો આ 2 વસ્તુ તમારા કોઈ પણ અપૂર્ણાંકના છેદમાં હોય તો હંમેશા એની અભિવ્યક્તિ શાંત મળે. આપણને પ્રશ્ન થાય એવું ન હોય તો? જો આ 2 સિવાયનો કોઈ પણ અવિભાજ્ય અવયવ હોય, ક્યારેક એવું બને આ 2 હોય એની સાથે ધારો કે ત્રીજા 7 હોય, 11 હોય, 13 હોય, તો એવી પરિસ્થિતિમાં તેનું દશાંશ અભિવ્યક્તિનું સ્વરૂપ અનંત આવૃત મળે. 2 જ નિયમ છે. શાંત ક્યારે મળે? તો કે છેદમાં 2 હોય, કા 5 હોય, કા 2 અને 5 બંને હોય તો શું મળે? શાંત મળે. જો આ 2-5 ની સાથે કોઈ બીજો હોય અથવા તો 2-5 સિવાય કોઈ પણ હોય તો શું મળે? અનંત આવૃત. બરાબર? જો આટલું તમને ખબર છે તો હવે આ દાખલા સોલ્વ કરવા તમારા માટે ઈઝી. હવે તમને એમ થાય કે પેલો, બીજો, ત્રીજો, ચોથો છે, પાંચમો નથી, પાછો છઠ્ઠો છે. તો પાંચમો દાખલો છે 2 ના છેદમાં 11, જે તમારે ઘરે ખાલી પ્રેક્ટિસ કરવાનો છે. અહીંયા 1 ના છેદમાં 11 જેની જગ્યાએ 5મા દાખલામાં છે 2 ના છેદમાં 11, એ તમે ઘરે પ્રેક્ટિસ કરી શકો છો. બરાબર? તો જો આપણે આ 2 નિયમ તૈયાર કરી લીધા, હવે એના ઉપરથી આપણે દાખલા જોઈએ. સૌથી પહેલા પેલો દાખલો તમે જુઓ, 36 ના છેદમાં 100. હવે અહીંયા તો આપણને ખબર જ છે કે ભાઈ 36 ના છેદમાં 100 હોય તો એને આપણે શું લખી શકીએ? 2 આંકડા પછી પોઈન્ટ ચડે એટલે કે 0.36 લખવામાં આવે. મતલબ એની દશાંશ અભિવ્યક્તિ કેવું થઈ ગઈ? તો કે શાંત. આ નિશાંત છે. પછી અહીંયા જુઓ, છેદમાં ખાલી તમે જુઓ, છેદમાં શું છે? 11. મતલબ આની દશાંશ અભિવ્યક્તિ અનંત આવૃત હોય. આપણને પ્રશ્ન થાય કે એવું આપણે કેમ કહી શકીએ? તો એના માટે શું કરવાનું? તો કે કઈ નહીં, આનો તમે ભાગાકાર કરી શકો છો કે ભાઈ 1 ભાગ્યા તમે 11 કરો તો ભાગ નથી હલવાનો, અહીંયા પોઈન્ટ, અહીંયા આવી જાય 0. બરાબર? હજી ભાગ નથી હાલવાનો એટલે વળી અહીંયા આવી જાય 0, એટલે કે 11 9 99. બરાબર? પાછા કેટલા વધશે? 1, એટલે ભાગ નો ચાલે 0, એટલે પાછો ભાગ નો હાલે એટલે ભાગમાં 0, પાછા 0 લખો એટલે 11 9 99. કેટલા વધે? 1. જુઓ તમે, અનંત સુધી ચાલશે 09 09 09 09 09, આવ્યા જ કરશે. બરાબર? કોઈ દિવસ આ દાખલાની શેષ 0 થશે નહીં, માટે એને કહેવાય અનંત આવૃત. બરાબર? ચાલો પછી ત્રીજો દાખલો છે એ મિશ્ર સંખ્યા છે. તો પેલા આપણે એને અપૂર્ણાંક કરી નાખીએ. બરાબર? મિશ્ર સંખ્યામાંથી અપૂર્ણાંક બનાવી દઈએ તો આના 2 નો ગુણાકાર થાય 4 8 32. 32 ને 1 33 ના છેદમાં 8. ચલો છેદમાં શું છે એ જુઓ. છેદમાં જે 8,
8 એટલે 2 નો ઘન અને આ રીતે લખાય 33 ના છેદમાં 2 નો ઘન. હવે આપણને પ્રશ્ન થાય કે આ કેવી રીતે શાંત હશે, તો એના માટે સિમ્પલ નિયમ. તમારે આનું શાંત સ્વરૂપ જોતું હોય, હવે એ આપણને ખબર પડી ગઈ કે છેદમાં 2 છે એટલે દશાંશ અભિવ્યક્તિ કેવી થઈ ગઈ, શાંત, ઈ ફિક્સ થઈ ગયું. હવે કેવી રીતે શાંત ઈ જોતું હોય તો પણ મળે. જેટલા બગડા હોય ને એટલા 5 મૂકવાના. 2 કેટલી વાર છે? 3 વાર. તો 5 કેટલી વાર મૂકવાનો? 3 વાર. પણ એવું ચાલે નહીં કે છેદમાં તમે વધારો કરો, તો એવો વધારો અંશમાં આપવાનો. બરાબર, એટલે ઉપર થઈ જાય 33 ગુણ્યા 5 નો ઘન 125 અને છેદમાં ગુણાકાર નહીં કરવાનો, એનાથી નહીં શોર્ટકટ. જેટલા બગડા ને જેટલા પાછળા હોય એકની પાછળ એટલા મીંડા મૂકી દેવાના. જો 5 2 10 5 2 10 5 2 10 10 10 10 થઈ ગયા 1000. આ શોર્ટકટ કે જેટલા બગડા ને જેટલા પાછળા હોય એકની બાજુમાં એટલા ઝીરો મૂકવાના. 3 3 હતા તો 3 3 મૂકી દેવાના. હવે અંશમાં શું કરવાનું? તો કે બસ ત્યાં એક ગુણાકાર આપી દેવાનો. 125 ગુણ્યા 33 એટલે 0, 3 5 15, 3 2 6 ને 1 7 ને 3 1 3, 3 5 15, 3 2 6 ને 1 7 ને 3 1 3 એટલે 5 7 ને 5 12, 10 ને 1 11 નો એકડો, 3 ને 1 4, 4125 ના છેદમાં 1000 એટલે કે 3 આંકડા પછી પોઈન્ટ ચડે 4.125. તમારે ક્યાંય ભાગાકાર ન કરવો પડે. આ શોર્ટ ટ્રીક થઈ ગઈ. બરાબર, ચાલો પછી ચોથો જોવો. ખાલી તમે છેદ જોવો. છેદમાં શું છે? 13. મતલબ શું આવે જવાબ? અનંત આવૃત. તો આપણે લખી શકીએ અનંત આવૃત, અને આનો જવાબ આપણે લખી નાખવાનો છે શાંત. બરાબર, પછી જુઓ છઠ્ઠો, પાંચમો તમારે હોમવર્કમાં છે. છઠ્ઠો જુઓ, છેદમાં શું છે? જુઓ 4 × 100, 400 એટલે આ રીતે લખાય ને, 329, 4 × 100 લખાય આવી રીતે. પછી જુઓ 329, 4 એમને, આને શું લખી શકીએ? 25 400, 25 400 એટલે કે 329. આને કહેવાય 2 નો વર્ગ, આને કહેવાય 5 નો વર્ગ, ને આને કહેવાય 2 નો વર્ગ. તો જુઓ છેદમાં શું છે? 2 ને 5, મતલબ દશાંશ અભિવ્યક્તિ કેવી થઈ ગઈ? શાંત. કેટલું સરળ છે જુઓ તમે અહીંયા ખાલી. બરાબર, હવે આપણે જોતી હોય તો છેદમાં કેટલા બગડા છે? 4, 2 ને 2 4. 5 કેટલા છે? તો કે 2, મતલબ 2 5 આપવા પડે. તો અહીંયા છેદમાં 5 નો વર્ગ મૂકી તો અંશમાં પણ 5 નો વર્ગ આપવો પડે. એટલે કે 329, 5 નો વર્ગ 25, અને એના છેદમાં તમે જુઓ જેટલા બગડા જેટલા પાંચડા એકની પાછળ એટલા 0, કેટલા છે? 4 4, તો 1 2 3 ને 4, બસ એક ગુણાકાર છે 329, એને ગુણ્યા 25. 0 9 2 18 2 4 ને 1 5 3 2 6, 5 9 45, 5 2 10 ને 4 14, 5 3 15 ને 1 16, એટલે અહીંયા 5, 8 ને 4 12, 6 ને 6 12, 6 ને 2 8, એટલે અહીંયા થઈ જાય 8225 ના છેદમાં 10000. બરાબર, હવે 4 0 4 આંકડા પછી પોઈન્ટ એટલે કે 8.225 એટલે કે શાંત. જો દાખલો થઈ ગયો પૂરો. બરાબર, એટલે કે એનું અનંત આવૃત મળતું નથી. શું કામ આપણને ખબર પડી ગઈ હતી? તો કે ડાયરેક્ટ જ ખબર પડી ગઈ હતી કે છેદમાં 2 ને 5 આવ્યા, મતલબ શાંત જ હોય. ઓકે, ચાલો હવે લઈ લઈએ એમાં મેઇન દાખલા નંબર 2. ચાલો હવે લઈ લઈએ બીજો દાખલો. સૌથી પહેલા તમે જુઓ અહીંયા બાજુમાં રકમ દેખાય છે, નીચે આપણે રકમ મૂકી છે, એમાં જુઓ શું કહે છે. કે તમે જાણો છો કે 1 ના છેદમાં 7 બરાબર 0.142857. બરાબર, એટલે કે 142,857 ની ઉપર 12 આવું થાય. એટલે કે 1 ના છેદમાં 7 નો ભાગાકાર કરવામાં આવે, 1 નો 7 વડે ભાગાકાર કરવામાં આવે તો આ રીતનો ભાગાકાર મળે. 12 આપવાનો મતલબ શું છે? કે ભાઈ આની પાછળ પાછું 1,42,857 પાછું 1,42,857 એવી રીતે કન્ટિન્યુ ચાલી રહ્યું છે. આ 6 અંક છે એનું પુનરાવર્તન થઈ રહ્યું છે, માટે એની ઉપર શું કરી દેવામાં આવે છે? 12. બરાબર, આને 12 ની નિશાની કહેવાય. તો
શું તમે ખરેખર ભાગાકારની લાંબી પ્રક્રિયા વગર 2/7, 3/7, 4/5, 5/7 ને 6/7ની દશાંશ અભિવ્યક્તિ શું મળશે તેનું અનુમાન કરી શકો? જો હા તો કેવી રીતે? ચાલો અહીંયા ધ્યાન, આપણને 1/7ની વેલ્યુ આપી છે. હવે તમને પૂછ્યું કે ભાઈ ભાગાકાર નહીં કરવાનો ને 2/7 બરાબર કેટલા થાય તમે કયો? તો બહુ સિમ્પલ છે, જો 2×1/7 અને આવી રીતે લખી શકાય 2×1/7. તો 1/7 એટલે તો આપણને ખબર છે કે ભાઈ 142,857 એટલે કે 1,42,857 થાય છે. એને ગુણ્યા 2 કરી નાખીએ, એને ગુણ્યા 2 આપી દઈએ. તો જો 7×2=14, 5×2=10, 10×1=11, 8×2=16, 16×1=17, 2×2=4=1, 5×4=8 અને 2×2=2. તો આનો જવાબ થઈ જાય 0.285,714. બાર છે સરળ. પછી એવી રીતે તમને કીધું કે ભાઈ 3/7ની વેલ્યુ આપો, તો એને લખાય 3×1/7. તો આપણે શું કરશું, 1,42,857 એને ગુણ્યા કરી નાખશું 3, કારણ કે આની કિંમત તો આપણી પાસે પડી છે, એને ગુણ્યા 3 આપી દો. બરાબર, આનો આપણે ભાગ પાડીએ કે 3×1/7. તો જો 7×3=21, 3×5=15, 16×1=17, 8×3=24, 1=25, 3×2=6, 6×2=8, 4×3=12, 3×1=3=4, એટલે 0.428,571 ની ઉપર 12. બરાબર, આવી રીતે આપણે એનો જવાબ લાવી શકીએ છીએ. પછી એના પછી છે 4/7. તો આપણે 4/7 માટે પણ જોઈ લઈએ. બરાબર, તો જો 4/7 હોય તો એના માટે આપણે શું કરી શકીએ, 4×1/7 એટલે કે 1,42,857 એને ગુણ્યા 4. તો 7×4=28, 4×5=20, 20×2=22, 8×4=32, 32×2=34, 4×2=8, 8×3=11, 16×4=16, 16×1=17, 4×4=15, 0.57 એટલે કે 5,71,428. બાર. બરાબર, તો આવી રીતે તમારે ઘરે 5 અને 6 માટે ચેક કરવાનું, તમારો જવાબ આવી જ જશે 100%. બરાબર, તો જો કેટલું સરળ થઈ ગયું. દાખલા નંબર 3 જોવો, P/Q સ્વરૂપમાં ફેરવો. હવે હું તમને એક શોર્ટ ટ્રીક આપવાનો છું, P/Q સ્વરૂપ એટલે કે આ રકમને અંશના અને છેદમાં ફેરવવાની છે. ખાલી 3 જ વસ્તુ તમારે કરવાની, ધ્યાન આપો. હું 3 સ્ટાર કરી દઈશ. પહેલું કામ તો શું કરવાનું કે પેલા 12 કાઢી નાખવાના, એટલે કે આને આ રીતે લખી શકાય ને 0.666, 12 કાઢી નાખો એટલે 6666 ચાલ્યા કરે. હવે પહેલું કામ શું કરવાનું કે 12 ઉપર કેટલા અંક છે, 12 ની અંદર કેટલા અંક છે, તો કે 1 અંક. એટલે કે પહેલું કામ આને ધારી લેવાનું કે x=0.666, આવી એક ધારણા કરી લેવાની. બરાબર, પહેલું કામ હંમેશા આ કરવાનું અને એને નામ આપી દેવાનું સમીકરણ નંબર 1. ચાલો જોજો કેટલું સરળ થઈ ગઈ. શું કર્યું મેં, સૌથી પહેલા જે રકમ હતી ને એને x ધારી લીધો. પહેલું કામ, પહેલો સ્ટાર રકમ માટે ધારણા કરવાની x ની. ઓકે, પછી બીજું કામ, 12 ની નીચે કેટલી સંખ્યા છે, તો કે 1. તો આ સમીકરણને 10 વડે ગુણતા. જો 12 ની નીચે 2 અંકો હોત તો 100 વડે ગુણત, 12 ની નીચે 3 અંકો હોત તો 1000 વડે ગુણત, 4 હોય તો 10,000, 5 હોય તો 1,00,000 વડે, 6 હોય તો 1,00,000 વડે. એટલે કે જો અહીંયા જો આપણે ગુણવાના થાય, આને તમને કહે કે ભાઈ P/Q સ્વરૂપમાં ફેરવો, તો તમારે કેટલા વડે ગુણવા પડે, તો કે 1,00,000 વડે. બરાબર, ચાલો થઈ ગયું કામ, આ લખાઈ ગયું. હવે ગુણાકાર લખવો છે તો ગુણાકાર કરવો પડશે. બરાબર, ચાલો, તો આને 10 આપીએ એટલે 10x બરાબર, હવે આને 10 વડે ગુણીએ ને એટલે પોઈન્ટ અહીંયાથી ખસીને એક આંકડો જમણી બાજુ વયો જાય, એટલે કે 6.666,
અને એને નામ આપી દેવાનું પરિણામ નંબર બે. આ આપણો બીજો સ્ટાર. અને છેલ્લો સ્ટાર, છેલ્લો સ્ટાર સમીકરણ બે માઇનસ સમીકરણ એક. બીજામાંથી પેલું બાદ કરવાનું. એટલે એમ ન આવડે ને તો આ રીતે લખાય, જો દસ એક્સ બરાબર છ પોઈન્ટ છ છ છ ડોટ 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 એમને. નીચે પેલું સમીકરણ લખી નાખવાનું, એક્સ બરાબર પોઈન્ટની નીચે પોઈન્ટ, પોઈન્ટની આ બાજુ છે આ બાજુ, ઓલી બાજુ છે એ ઓલી બાજુ. ચાલો એની આપણે કરવાની છે બાદ બાકી. તો દસ એક્સ માંથી એક્સ જાય એટલે નવ એક્સ, અને પોઈન્ટ ના પોઈન્ટ, પોઈન્ટની ઓલી બાજુ જો બધા છગડા જ છે, બધા ઝીરો થઈ ગયા. શું થઈ ગયા? બધા ઝીરો. અને છ માંથી ઝીરો જાય તો છ, એટલે કે એક્સ બરાબર છ ના છેદમાં નવ. ત્રણ દુ છ ને ત્રણ તેરી નવ, બે ના છેદમાં ત્રણ. એટલે કે આને p બાય q માં લખવું હોય તો શું લખી શકાય? બે ના છેદમાં ત્રણ. ચાલો હવે એની અંદર હજી બીજા બે દાખલા આપ્યા છે, ચાલો હવે લઈ લઈએ એમાં ને એમાં. પહેલા લઈએ આપણે ત્રીજો દાખલો, પછી બીજો જોઈએ. એવું શું કામ? એ હમણાં તમને દાખલામાં સમજાઈ જશે. ચાલો હવે અહીંયા શું કીધું છે? p બાય q સ્વરૂપમાં ફેરવો. તો પહેલું કામ, આપણે એને x ધારી લેશું કે ભાઈ x બરાબર 0.0010001001 આ રીતે એને લખી શકાય. એ આપણું સમીકરણ નંબર એક. પછી સમીકરણને કેટલા વડે ગુણશું? બરોબર છે હજાર વડે, કારણ કે બાર ની નીચે કેટલા આંકડા છે? ત્રણ. તો ત્રણ મીંડા એટલે કે હજાર વડે ગુણતા. તો અહીંયા શું થઈ જશે? એક હજાર એક્સ. પછી હજાર વડે ગુણો એટલે ત્રણ આંકડા પોઈન્ટ જમણી બાજુ ખસે એટલે અહીંયા પોઈન્ટ આવી જાય, એટલે કે 1.001001 અપ ટુ ચાલુ રહેશે. આ આપણું સમીકરણ નંબર બે. અને ત્રીજું કામ, સમીકરણ બે માઇનસ સમીકરણ એક. તો બીજું સમીકરણ છે 1001 બરાબર 1.001001, પછી ડોટ ડોટ ડોટ. અને પેલું સમીકરણ છે એક્સ બરાબર 0.001001 ડોટ ડોટ ડોટ. એની કરી નાખીએ આપણે બાદ બાકી. તો અહીંયા થઈ જાય હજાર એક્સ માંથી એક એક્સ જાય એટલે 999 એક્સ. પોઈન્ટ ના પોઈન્ટ, પોઈન્ટ પછી બધું થઈ ગયું ઝીરો, કારણ કે બધું સરખું છે. જો 001001 બે બાજુ ચાલી રહ્યા છે, ઝીરો થઈ ગયા. અને એક માંથી ઝીરો જાય એટલે એક, એટલે એક્સ બરાબર એક ના છેદમાં 999 પી બાય ક્યુ. રેડી? ચાલો હવે બીજો લઈએ. બીજામાં થોડીક વિશિષ્ટતા છે એટલે આપણે બીજો અત્યારે લઈ રહ્યા છીએ. હવે આમાં જો બે ઉપર બાર નથી, ખાલી સાત ઉપર બાર છે. તો પેલું કામ શું કરવાનું કે ભાઈ જેટલા બાર હોય ને એને અલગ કરી લેવાના, એટલે કે આની ઉપર બાર નથી ને એને પોઈન્ટની આ બાજુ લઈ લઈએ. એટલે કે પેલું કામ તો આને ધારણા તો કરી જ લેવાની કે ભાઈ એક્સ બરાબર 0.4777. આ રીતે સાત તો જ ખાલી રિપીટ થાય છે, જો સાત ઉપર બાર છે. હવે આને સમીકરણ એક નામ નહીં આપવાનું, પેલા પોઈન્ટની આ બાજુ લઈ લેવાના, જેની ઉપર બાર નથી અને પોઈન્ટની આ બાજુ લઈ. તો આપણે શું કરશું? આને દસ વડે ગુણી નાખીએ, કારણ કે એક આંકડો પોઈન્ટ ખસેડવું છે. તો દસ એક્સ બરાબર 4.777. આ આપણું સમીકરણ નંબર એક. બસ ખાલી આટલું નવું હતું કે બારની પોઈન્ટની ઓલી બાજુ જે બારની નીચે નથી એને આ બાજુ લઈ લેવાના. કેવી રીતે? તો કે ગુણાકાર કરીને જ લેવા પડે. એટલે પેલા એક્સ ધારી લીધો, પછી શું કર્યું કે ભાઈ એક આંકડાને ખસેડો, તો પોઈન્ટ એક આંકડો ઓલી બાજુ ખસેડો, કારણ કે આ ચાર છે બારની અંદર નથી. બરાબર? તો દસ વડે ગુણી નાખવાના, એટલે અહીંયા દસ એક્સ થઈ ગયા. અને દસ આપીએ એટલે પોઈન્ટ આ બાજુ વયો ગયો, 777. ઓકે, હવે જુઓ આ સમીકરણ એક. હવે કેટલા ઉપર, હવે જેમ કરતા તેમ જેટલા ઉપર બાર હોય એટલા વડે ગુણવાના. કેટલા ઉપર બાર છે? તો કે એક આંકડા ઉપર. તો સમીકરણને દસ વડે ગુણતા, તો દસ વડે ગુણી નાખી એટલે અહીંયા દસ ગુણ્યા દસ કરો એટલે 100 એક્સ, અને આને દસ આપો એટલે પોઈન્ટ ખસી જાય, 47.7777 ચાલશે, જે આપણું સમીકરણ નંબર બે. ત્રીજું સ્ટેપ, સમીકરણ બે માઇનસ સમીકરણ એક. બીજું છે આપણું 100 એક્સ, 47.777, અને પેલું છે 10 એક્સ અને 4.7777. બરાબર? ખાસ ધ્યાન રાખજો આટલામાં. ચલો તો અહીંયા 100 માંથી 10 જાય એટલે
90x પોઈન્ટ ના પોઈન્ટ પોઈન્ટ પછી બધું થઈ ગયું 0 અને 47 માંથી 4 જાય એટલે અહીંયા આવશે 43 તો x બરાબર 43 ના છેદમાં 90 બરાબર આ થોડોક જવાબ અલગ આવે p બાય q એવો ને એવો છેલ્લો દાખલો દાખલા નંબર 4 કે 0.999 ને p બાય q સ્વરૂપમાં દર્શાવો તો એ સેમ વસ્તુ છે x બરાબર 0.999 ચાલો કેટલા ડિજિટ નું રિપીટ થાય છે તો કે એક જ થાય છે આ આપણું સમીકરણ 1 તો સમીકરણ 1 ને 10 વડે ગુણતા એક જ અંકનું પુનરાવર્તન થાય છે બરાબર તો અહીંયા આપણે આપી દઈએ 10x તો અહીંયા થઈ જાય 9.999 આપણું સમીકરણ નંબર 2 રેડી ત્રીજું સ્ટેપ ખાલી સિમ્પલ બીજામાં પહેલું બાદ કરી દો સમીકરણ 2 માઇનસ સમીકરણ 1 એટલે કે તમે જુઓ તો બીજું સમીકરણ છે 10x બરાબર 9.999 બરાબર અને પહેલું સમીકરણ છે x બરાબર 0.999 એને આપણે બાદ કરી નાખીએ તો અહીંયા વધશે 10x માંથી x જાય એટલે 9x અને પોઈન્ટ પછી બધું 0 અને 9 માંથી 9 જાય તો 0 એટલે x બરાબર 9 ના છેદમાં 9 એટલે કે 1 એટલે કે જો આ 0.99999 એટલે આપણે એને એપ્રોક્સિમેટ કેટલા લખતા હોય હંમેશા એક જ લખતા હોય આપણે બરાબર તો આપણે આ દાખલો આપવાનું કારણ એ જ હતું કે તમને રકમમાં એવું કીધું છે કે તમે p બાય q સ્વરૂપમાં ફેરવીને ચેક કરો જો તમારો જવાબ ચેન્જ થઈ જશે 0.999 ની બદલે શું થઈ ગયો 1 બરાબર એટલે આ આપણી એપ્રોક્સિમેટ વેલ્યુ કહેવાય બરાબર કારણ કે પોઈન્ટ પછી 9 આટલા બધા રિપીટ થાય છે હકીકતમાં આપણે શું ગણવાનું હોય 1 ઓકે તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ છીએ આ મોસ્ટ આઈએમપી મેથડ છે આવો દાખલો પરીક્ષામાં પૂછાવવાની 100% શક્યતા છે બરાબર તો જો આમાં કંઈ ન સમજાણું હોય કંઈ ક્વેરી લાગતી હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો આભાર જય હિન્દ જય ભારત